વર્ષના બીજા દિવસે રાતના સુમારે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી પત્નીની નજર સામે જ નદીમાં છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યો નથી. અંકલેશ્વરના જીતાલી ગામમાં રહેતા પરપ્રાંતીય યુવાન કેપી સિંહ ભરૂચ ખાતે સંબંધીને ત્યાં અંતિમ ક્રિયામાં 12મી વિધિ માટે ગયા હતા. જ્યારે પરત ફરતી વખતે પરપ્રાંતીય યુવાને નર્મદા મૈયા બ્રિજ ઉપર પોતાની મોટરસાયકલ થોભાવી વધુ લઘુ શંકાના બહાને નર્મદા નદીના પાણી હતું તે તરફ ચાલતા પહોંચી ગયા હતા. જ્યાં પત્ની નાક પાડવા જતા ત્યાં પહોંચ્યા બાદ પત્ની હાથ પકડવા જતા જ પતિ તેની નજર સામે જ નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. પત્ની દ્વારા બૂમાબૂમ કરાતા લોકો દોડી આવ્યા હતા અને આ અંગે સામાજિક કાર્યકરને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક નૌકા સંચાલક અને ફાયર ટીમને જાણ કરાતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તો શહેર બે ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફિલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર કેપી સિંહ એ કયા કારણોસર નર્મદા નદીમાં ઝંપલાવ્યો તે જાણી શકાયું નથી તો તેની પત્ની શોકમગ્ન હોય તેને પોલીસ તેમજ સામાજિક કાર્યકર સમક્ષ આ બાબતે કંઈ પણ જણાવ્યું ન હતું. પોલીસ દ્વારા હાલ તો આ બાબતે તપાસ શરૂ કરી નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ભરૂચથી એક ઉત્તર ક્રિયા પૂરી કરી અને અંકલેશ્વર જીતાલીના કેપી સિંહ નામના એક ભાઈ તેમની પત્ની સાથે ઘર જઈ રહ્યા હતા તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પર પાણીની વચ્ચોવચ્છ ઉપરના ભાગે પોતાની બાઇક રોકી અને પત્નીને પાસેથી કે હું આવું છું એમ કહી અને મોતની છલાંગ લગાવવા જઈ રહ્યા હતા. તે ઘડી પત્નીએ તેનો હાથ પકડી બહારા કરી છતાં પણ પત્નીનું માનું ના અને પોતે મોતની છલાંગ લગાડી દીધી અને થોડી જ ક્ષણોમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા. આ મેસેજ મને રાહદારીઓ દ્વારા મળતા હું પણ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ અને મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરેલ છે. ભરૂચ ફાયર બ્રિગેડના યુવાનો, અંકલેશ્વર ફાયર બ્રિગેડના યુવાનો તેમજ અંકલેશ્વર નવું બનેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીને એમનો સ્ટાફ અને અંકલેશ્વર ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવેલ છે અને મૃતદેહને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે.